નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે પ્રાઇવેટ લિમિટેડમાં આપનું સ્વાગત છે હું કિશન ઉંધાળ એમએસસી એગ્રી અત્યારે અમે બોટાદ જિલ્લામાં તલના પાકની મુલાકાત લેવા આવ્યા છે અત્યારે તો તલ ત્રીસથી પાંત્રીસ દિવસના થયા છે પણ કાંઈ પણ પ્રકારનું નુકસાન જોવા મળતું નથી છતાં પણ અત્યારે ત્રીસથી પાંત્રીસ દિવસના તલમાં ખાતર ક્યું આપવું અને તેમાં પાણી દ્રવ્યો ખાતરનો કયો છંટકાવ કરવો તો અત્યારે ત્રીસથી પાંત્રીસ દિવસના તલમાં યુરિયા ખાતર એક વીઘામાં પંદર કિલો અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર એક વીઘામાં પંદર કિલો પ્રમાણે જમીનમાં આપવું અને અત્યારે ઘણા ખેડૂત મિત્રોને અમારા ખેડૂત ખેડૂત સારથી સુવિધામાં ફોન આવે છે કે તલ સુકાય છે તો તલ સુકાવાના કારણો અને તેના ઉપાયો આપણે જાણીએ તો તલમાં સુકા સુકાવાના પ્રશ્નોમાં એક ફાઇટોપથોરા નામની જમીનજન્ય ફૂગ હોય છે તે ફૂગને કારણે તલ સુકાતા હોય છે તો તે તેનો તેનું ટૂંકમાં એક તેના પહેલાં શરૂઆતમાં પાંદ ઉપર પાંદ ઉપર પાણી પોચા ધાબા પડે અને પછી તેનો થળ છે એ કાળા કાળું થઈને આખો તલનો છોડ સુકાઈ જાય છે તો તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો તેના નિયંત્રણ માટે કોપર ઓક્ઝિક્લોરાઈડ નામની જે દવા આવે છે પચાસ ટકા વેટેબલ પાવડર તે દવા ચાલીસ ગ્રામ પ્રતિ પંપ અને સાથે એ કાર્બન ડાયજીન પચાસ ટકા ધરાવતી દવા ત્રીસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને એ નોઝલ ખોલીને થળની નજીક દરેડો પાડવો જોઈએ અથવા જે સાપ પાવડર છે કાર્બન ડાયજીન બાર ટકા અને મેન્કોઝેબ ત્રેસાઠ ટકા વેટેબલ પાવડર તે અઢીસો ગ્રામ એક વીઘામાં અને યુરિયા ખાતર એક વીઘામાં દસથી બાર કિલો પ્રમાણે ખાતર અને દવા બંને મિક્સ કરીને થળની નજીક ભેજ હોય ત્યારે આપવું જોઈએ ધન્યવાદ